प्राप्त થઈ રહ્યા છે। એસટી બસ સ્ટેન્ડ નો ભાગ ધરાશાહી થયો છે। બસ સ્ટેન્ડ નો જર્જરિત ભાગ જે રીતે ધરાશાહી થયો છે, મહત્વનું છે કે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા નથી। આ ઘટના છે બનાસકાંઠાની, જ્યાં પાર્થ વિભાગના કર્મચારીઓનો બચાવ થયો છે। બનાસકાંઠામાં એસટી બસ સ્ટેન્ડના પાર્થ વિભાગનો જે રીતે ભાગ ધરાશાહી થયો છે, બસ સ્ટેન્ડનો જર્જરિત ભાગ હતો તે ધરાશાહી થઈ ગયો છે। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે જ્યારે ભાગ જે રીતે કેટલોક ભાગ ધરાશાહી થયો છે, તે શા માટે તંત્ર દ્વારા કોઈ જ મરામતનું કામ કરાતું નથી? કોઈ પણ જો દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? આજ મામલે સંવાદદાતા મોગજી પટેલ જોડાઈ ગયા છે। મોગજી, જે રીતે બસ સ્ટેન્ડનો જર્જરિત ભાગ ધરાશાહી થઈ ગયો છે, તંત્ર આ અંગે શું કાર્યવાહી કરી રહ્યું છે? જે રીતના બનાવ બનવા પામે છે, બસ સ્ટેન્ડ ના જે પાર્સલ ભાગ છે, પાર્સલ ઓફિસ જે અલગ આવેલી છે, તેનો ઉપરનો છતનો ભાગ જે ઘણા સમયથી જર્જરી હતો, તે અત્યારે સવારના પહોરમાં અચાનક ધરાશી થઈ ગયો હતો, ને જેને લઈને મોટી દુર્ઘટના તો સર્જાતા બચી ગઈ હતી, કેમ કે સવારના પહોરમાં ત્યાં કોઈ હતું હાજર હતું નહીં, ત્યારે આ છત ધરાશી થઈ હતી। જોવાનું એટલે છે કે જે ઘણા સમયથી છત જે જર્જરિત હતી તેને લઈને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। હજુ પણ જેનો ઉપરનો ભાગ છે જે જર્જરિત દેખાયો છે, તંત્ર દ્વારા આજ સુધી કોઈ પગલા ભરાયા નથી। આજે જયારે છત ધરાશી થઈ છે ત્યારે તંત્ર ત્યાં પહોંચી ગયું હતું, ને તમામ કાટમાળ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કહી શકાય કે હવે તંત્ર દ્વારા આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે આ જે તમામ એનું છતનો ભાગ છે તેને ઉતારી લેવામાં આવે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે। બિલકુલ મોક્ષી, આભાર તમામ માહિતી બદલ।